કચ્છ જિલ્લામાં નાની સિંચાઈ અને મધ્યમ સિંચાઈ યોજના એમ બે પ્રકારની સિંચાઈ યોજના આવેલી છે. કચ્છ જિલ્લાના મોટા ડેમોમાં હાલ ચાલુ વર્ષે સારો એવો પાણી સંગ્રહ છે, ત્યારે ભુજ તાલુકાના સૌથી મોટા ડેમ રુદ્રમાતા ડેમમાં વર્તમાન સપાટીનું લેવલ 54.55 મીટર છે. કચ્છમાં સિંચાઈ યોજના અંતર્ગત નાની સિંચાઈ યોજનાના 180 ડેમ આવેલ છે, જ્યારે મધ્યમ સિંચાઈ યોજનાના 20 ડેમો આવેલા છે. મધ્યમ સિંચાઈ યોજનાના 20 ડેમો પૈકી ભુજ તાલુકાનો સૌથી મોટો ડેમ રુદ્રમાતા છે, જે અનગેટેડ સ્કીમ અંતર્ગત છે. કચ્છ જિલ્લાના અંજાર તાલુકામાં 1, લખપત તાલુકામાં 4, રાપર તાલુકામાં 2, ભુજ તાલુકામાં 3, અબડાસા તાલુકામાં 4, નખત્રાણા તાલુકામાં 3, મુંદ્રા તાલુકામાં 2 અને માંડવી તાલુકામાં 1 મળીને કુલ 20 મધ્યમ સિંચાઈ યોજનાના ડેમ આવેલા છે. હાલ કચ્છના 20 મધ્યમ સિંચાઈ યોજના ડેમમાં વર્તમાન સપાટીનું લેવલ કુલ 958.62 મીટર છે, જેમાંથી રુદ્રમાતા ડેમમાં 54.55 મીટર છે અને આલેખન કરેલ કુલ સંગ્રહ 332.27 મિલિયન ક્યુબિક મીટર છે, એટલે કે 11,724 ક્યુબિક ફૂટ છે, અને તેમાં રુદ્રમાતા ડેમમાં 61.53 મિલિયન ક્યુબિક મીટર છે. ગત વર્ષે પણ રુદ્રમાતા ડેમમાં 70-80% જેટલો પાણીનો સંગ્રહ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત ચાલુ વર્ષે પણ આગામી યોજનામાં રુદ્રમાતા ડેમને વરસાદ આધારિત તથા નર્મદાની 1 મિલિયન એકર ફીટ યોજના અંતર્ગત ભરવાનો સંપૂર્ણપણે આયોજન તંત્ર દ્વારા કરવામાં આવ્યું છે. કચ્છમાં આપણે જોઈએ તો મોટા ડેમોમાં હાલ સારો એવો પાણીનો સંગ્રહ છે અને ગત વર્ષે પણ સારા વરસાદને પગલે લગભગ ડેમો આપણા ઓવરફ્લો થયેલ હતા, પરંતુ રુદ્રમાતા ભુજનો એ સૌથી મોટો ડેમ છે અને ગત વર્ષે પણ એમાં 70-80% જેટલું પાણી સંગ્રહ થયેલ હતું. ચાલુ વર્ષે તથા આગામી આયોજનમાં પણ આપણે આ રુદ્રમાતા ડેમને વરસાદ આધારિત ઉપરાંત નર્મદાની 1 મિલિયન એકર ફીટ યોજના આધારિત પણ ભરવાનું સંપૂર્ણ આયોજન કરવામાં આવેલ છે. સતત 24 કલાક સમાચાર જોવા માટે ડાઉનલોડ કરો ETV ભારત એપ.